નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. શ્રી સૌરાષ્ટ્ર લીઉવા પટેલ સેવા સમાજ રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે 12 મણકાના ભાગરૂપે શ્રી સૌરાષ્ટ્ર લીઉવા પટેલ સેવા સમાજ સંચાલિત આર કે પાનસુરિયા સાંસ્કૃતિક ભવન તાસ્કતનગર સોસાયટી ખાતે શ્રી ખોડલધામ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ ખોડિયાનગર સોસાયટી જલાલપુરના સૌજન્યથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંગીતના સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના મુખે કીર્તન આરાધનાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો. આત્મયોજના અને કેવીકે નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતી માટેની યુનિવર્સિટી તાલીમ યોજાઈ. ભારત સરકાર દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા છેલ્લા 4 વર્ષોથી પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીની આ મહિમા વધુમાં વધુ ખેડૂતો ભાઈ બહેનો અને અન્ય નાગરિકો જોડાય એવા અર્થક પ્રયત્નો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે આત્મયોજના નવસારી અને કેવીકે નવસારી સંયુક્ત ઉપક્રમે કેવીકે નવસારી ખાતે નવસારી જિલ્લાના વિસ્તાર કાર્યકર તથા FMT અને TMT ભાઈઓ બહેનો માટે 2 દિવસ તારીખ 14/15/2024 રોજ યુનિવર્સિટી તાલીમ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપીત ડૉક્ટર ZP પટેલના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર સતીશ ઢીમ્મર પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા પ્રાકૃતિક ખેતીમાં બમણો ફાયદો થાય છે. રાજ્યમાં ડાંગ જિલ્લાના ખેડૂતો સૌથી ઓછી રાસાયણિક ખાતરનો વપરાશ કરે છે, જ્યારે જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ માત્ર શાકભાજીના પાકમાં અને તે પણ જ્યાં શાકભાજીના રોકડીઓ પાક લેવામાં આવી છે ત્યાં જ થાય છે, જેનો કુલ વિસ્તાર 500 હેક્ટરથી વધુ નથી. આ સિવાય કોઈપણ પાકમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી, જેનું મુખ્ય કારણ અહીંની પ્રાકૃતિક હવામાન છે. આમ ડાંગ જિલ્લામાં મહત્તમ અંશે પ્રાકૃતિક જિલ્લો જ છે અને અહીંના ખેડૂતો ધીમે ધીમે મહકતાથી 100% પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર થઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ચીખલી ગામના પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડૂત સિક્રીવભાઈ લાહનુભાઈ ગાયકવાડ પ્રકૃતિ ખેતી અપનાવી બમણી આવક મેળવી રહ્યા છે. A2Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી, પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો. સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં આવેલ યુટર્ન પર આઈશ્રો ટેમ્પોનો ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ ત્યાંથી પસાર થતી 10-વ્હીલર ટ્રક રિસીવર્સ થઈ પલટી ગઈ, ટેમ્પો સાથે અથડાતા વિચિત્ર અકસ્માત થયો છે. મળતી માહિતી અનુસાર સાપુતારાના માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર યુટર્ન પર નાસિકથી શેરડી ભરી સુરત જઈ રહી આઈશ્રો ટેમ્પો GJ13AW4619 ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગ ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટેમ્પોના ચાલકને ઈજા પહોંચી હતી, જેને નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ માલેગામથી સાપુતારા તરફ જતી 10-વ્હીલર ટ્રક નંબર MH12S6
8937 યુટર્ન પર આવી રિવર્સ લઈ પલટી ગયેલી ટેમ્પો સાથે અથડાઈ જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંસદા ગામમાં પાટીફળિયા ખાતે પીઆઈ કિરણ પડવી અને શીતલભાઈ વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં દેશી જંગલી રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીઆઈ કિરણ પડવીએ જણાવ્યું હતું કે જ્યારે આપણે આકરો ઉનાળો સહન કર્યો જ છે, ત્યારે એ ગરમી કે પર્યાવરણ વિરોધી પરિબળોને નાથવા એક જ ઉપાય છે, એ છે વધુમાં વધુ વૃક્ષારોપણ. લોકોએ આ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો રોપવા સંકલ્પ લેવો જોઈએ. નવસારી કેળવણી મંડળના સ્થાપક ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈની પુણ્યતિથિએ શાળા શ્રદ્ધાંજલિ સભ્યો યોજવામાં આવી. નવસારી કેળવણી મંડળના સ્થાપકો પૈકી સ્વર્ગસ્થ ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે સેટ એચ સી પારેખ નવસારી સ્કૂલમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી. પ્રાર્થના સભામાં વિદ્યાર્થી દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય રાજેશભાઈ ટંડેલ પોતાના પ્રવચનમાં સૌને આવકાર પ્રસંગનું મહત્ત્વ સમજાવ્યું હતું. સમારંભના અતિથિ વિશેષ ડૉક્ટર જય વશીનું સ્વાગત ટ્રસ્ટના પ્રમુખ તુષાર દેસાઈ, તુષાર દેસાઈ અને મંત્રી ઠાકોરભાઈ નાયકના હસ્તે પ્રતીક ભેટ અને બુક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુમર ડોઢિયા ક્લાસીસનો આજરોજ શુભારંભ થયો. સતત છઠ્ઠા વર્ષે નવસારી પછી હવે પલસાણાના ગાયત્ર મંદિર હોલ ખાતે આજરોજ ક્લાસીસની શુભ શરૂઆત કરવામાં આવી. સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આરતી કરીને આજના આ ક્લાસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નવસારી બાદ પલસાણા ખાતે દિવ્યાંગ પંચાલ અને હર્ષિત રાણા આ બંને દ્વારા દર વર્ષે પોતાના ક્લાસમાં દરેક આવનાર બાળકોને દોઢિયાના અવનવા સ્ટેપ શીખવાડવામાં આવે છે અને આજના આ શુભારંભના દિવસે તમામ ખેલૈયાઓ પધારી અને આ ક્લાસમાં મન મૂકીને ઝૂમ્યા હતા. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં માનનીય મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર રંગુનવાલા સર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મયંક સર, જિલ્લા RCH અધિકારી ડૉક્ટર રાજેશ સર, જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકી સર, જિલ્લા રોગચાળા અધિકારી ડૉક્ટર ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર અંજાનના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થમાં મુખ્ય મહેમાન તરીકે ADOHO ડૉક્ટર મયંક સર, TDO ડૉક્ટર પિનાકી સર તથા અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર રાજેન્દ્ર M ગઢવી સર હાજર રહ્યા હતા. નવસારી સિવિલ હોસ્પિટલના ત્રીજે માળથી પડતું મૂકી યુવાનનો આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ. નવસારી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ફ્રેક્ચરની સારવાર માટે દાખલ કરાયેલા વિજલપોરના યુવાન આજે સવારે સિવિલના ત્રીજા માળથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ અંગે જાણ થતાં જ સિવિલ હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. જો કે ત્રીજા માળથી કૂદતા છતાં સદનસીબે યુવાનની જીવ બચી ગયો હતો અને તેને સારવાર માટે ખસેડ્યો હતો. વિજલપોર ખાતે રહેતા 32 વર્ષીય યુવાન વિશાલ ભીમરાવ બોરસેને થોડા દિવસ પહેલાં જ પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં આજે મળસ કે 4-1 વાગ્યા અરસામાં કોઈક આગમી કારણેસર હોસ્પિટલના ત્રીજા માળે આવેલ ઓર્થોપેડિક વોર્ડના પેજમાં મૂકેલ ટેબર પર ચડીને નીચે ઝંપલાવી દીધું હતું.
ઠેર ઠેર ત્રીજા માળથી નીચે પટકતા તેને કમરમાં અને પગમાં ઈજા પહોંચી હતી. જો કે સદનસીબે તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણકારી થતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સિવિલના એમરજન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ મૂકનાર યુવાનના પરિવારને પણ આ અંગે જાણ કરતાં તેમના પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 26.7 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97%, જ્યારે સાંજે 67% રહ્યું હતું. હવાની ગતિ 5.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. ઇતને સારે મુખવાસ, યહી સોચ રહે હો ના આપ? રિફ્રેશ કે પાસ હૈ મુખવાસ કી બડી રેન્જ. સર્ચ કરો, ક્લિક કરો, લાઈફ કો રિફ્રેશ કરો.